નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું કેમ કે એક્ઝામ પેટર્ન જે છે એ આપણી બદલાઈ ગયેલી છે બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે કન્ફ્યુઝનમાં છે કે શું કરવું અને શું ના કરવું બરાબર તો આજે હું મારા મંતવ્ય પણ તમને જણાવીશ કે જેનાથી તમને એક ગાઈડલાઈન મળે કે આપણે કયા રસ્તે જવું અને કયા રસ્તે ના જવું કેમકે અત્યારે આના વિશે ચર્ચાઓ બજારમાં ખૂબ ચાલી રહી છે તો આપણે એમાં ભરમાવેશ નહીં આપણે આપણા લેવલની તૈયારી કરીશું ગ્રુપ એમાં પસંદ કે ગ્રુપ એ પસંદ કરવું કે ગ્રુપ બી પસંદ કરવું એના વિશે હું હું તમને તમને આજે સમજાવીશ આ મારા મંતવ્યો અંગત છે જો તમને યોગ્ય લાગે તો તમે ફોલો એ કરી શકો છો અથવા તો તમે કોઈ કહેતું હોય એ પ્રમાણે પણ તમે ચાલી શકો છો બરાબર આપણા અહીંયા મારા આ અંગત મંતવ્યો છે તો હવે અહીંયા હું તમને સમજાવીશ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે જે વર્ગ ધોરણની જે પણ જાહેરાત થઈ છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી એ બે ડિવાઇડેશન કરેલું છે હવે એમાં બધાને ખ્યાલ જ છે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન કે જેમાં ગ્રુપ એ હોય અથવા તો ગ્રુપ બી હોય એ બંને માટે સેમ છે ઓકે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પ્રથમ પરીક્ષા જેને આપણે પ્રિલિમ્સ કહીશું એ બંને માટે સેમ છે આ બીજી બાબત એક વસ્તુ યાદ રાખવાની છે કે આ એક્ઝામ જે છે ને હવે એ જીપીએસસી લેવલની થઈ ગઈ છે એવું તમારે સમજીને ચાલવાનું છે આ એક્ઝામ અત્યારે જે છે એ જીપીએસસી લેવલની થઈ ગઈ છે એવું તમારે સમજીને ચાલવાનું છે બીજી વાર હું તમને એટલા માટે રિપીટ કરું છું કારણ કે કે જ્યારે પણ આપણે પહેલા

પાછળથી હું તમને સમજાવું છું ધ્યાન આપો અને કેવા લોકો ગ્રુપ ભરશે બરાબર એના વિશે પણ હું તમને થોડું ડિટેલ્સ આપીશ તો તો હવે જે આપણે આ બે વેબસાઇટોમાં જઈને આપણે એમાં ફોર્મ ફિલઅપ કરી શકીએ છીએ ઓકે હવે એમાં ગ્રુપ એ ની અંદર અહીંયા જે ભરતી પડેલી છે એ તમને અત્યારે દેખાઈ રહ્યું છે બરાબર આ બધા ગ્રુપ એ માટેની અત્યારે ભરતી બહાર પાડવામાં આવેલી છે મેં તમને અત્યારે પણ ચર્ચા કરી કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે પ્રથમ પ્રિલિમ્સ સેમ રહેશે ઓકે બંને માટે સેમ છે ઓકે કોઈ જાતનો ચેન્જ નથી ફક્ત અને ફક્ત મેન્સની અંદર જ ચેન્જ છે ધ્યાન આપો પેપર નંબર બેમાં ચેન્જ છે એ ક્યારે થશે કે જ્યારે તમે જ્યારે પ્રિલિમ્સ ક્લિયર કરશો ત્યારે જ તમે મેન્સ આપવા મળશે ઓકે તો હવે હું તમને ડીપમાં ચર્ચા કરવાનો છું આજે બધી હવે ગ્રુપ બીમાં અહીંયા જુનિયર ક્લાર્કની અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર ની અહીંયા ભરતી આ બે ભરતીઓ અહીંયા બહાર પાડવામાં આવેલી છે બરાબર હવે આ જે ભરતી છે એ મેં તમને વેબસાઇટ જે કીધી છે ત્યાં જઈને આપણે લોકોએ તારીખ ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આપણે ફોર્મ ફિલઅપ કરી શકીએ છીએ બરાબર બીજી બાબત એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે છેલ્લે સુધી રાહ જોઈને બેસવાની નથી ધ્યાન આપજો બરાબર બને ત્યાં સુધી જેમ તમને સમય મળે તેમ તેમ તમારે એકત્રીસ તારીખ પહેલા પહેલા જ ફોર્મ ભરી લેવા બરાબર હવે બીજું પણ અહીંયા અફવા ઉડી રહી છે કે જેટલા વહેલા ફોર્મ ભરશો તો વહેલી એક્ઝામ આવશે એવું હોતું નથી ધ્યાન બરાબર આવું હોતું નથી બરાબર જ્યારે પણ એક્ઝામ આવશે તો એનું એ ટાઈમટેબલ નક્કી જ કરેલું છે એ પ્રમાણે જ એક્ઝામ લેવાશે બરાબર વહેલા ફોર્મ ભરવાથી અથવા કે લેટ ફોર્મ ભરવાથી કે એક્ઝામ લેટ જશે એવી પણ માન્યતા નથી આ બાબત દરેક જણ યાદ રાખશો બરાબર જ્યારે પણ તમને સમય મળે તો ફોર્મ ફટાફટ ભરી નાખશો બરાબર એવો મારો આગ્રહ છે એકત્રીસ તારીખની રાહ જોઈને કોઈ બેસવાનું નથી આગળ જઈશું હવે હવે વય મર્યાદા છે આ બંનેનું સેમ જ છે અત્યારે બરાબર હું બંનેની અહીંયા અહીંયા સેમ પેટર્ન છે જે સેમ છે એ વસ્તુ સેમ જ રહેવાની છે કે અહીંયા શું કહે છે કે મર્યાદા જે છે એ વીસ વર્ષથી ઓછી નહીં ધ્યાન આપજો ફરીથી વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં પણ કઈ તારીખ ધ્યાનમાં રાખીને તમારે ચાલવાનું છે એકત્રીસ એક બે હજાર ચોવીસના ના તારીખના અનુસંધાને તમારી ઉંમર જે છે એ વીસ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં બરાબર આ બાબત યાદ રાખવાની છે એકત્રીસ એક બે હજાર ચોવીસ જે તારીખ છે એ તારીખ ના દિવસે તમારા વીસ વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અથવા પાંત્રીસ વર્ષથી ઉપર ઉંમર હોવી જોઈએ નહીં આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે શૈક્ષણિક લાયકાત છે ફક્ત ને ફક્ત અહીંયા સ્નાતક પદવી ધ્યાન આપો અથવા એમને સમકક્ષ જે પણ લાયકાત હોય જે સ્નાતક એનો મતલબ કે ગ્રેજ્યુએશન આપણું ક્લિયર હોવું જોઈએ બરાબર આ એની પહેલી પ્રાયોરિટી છે શૈક્ષણિક લાયકાતની અંદર ચાલો આગળ જોઈશું હવે તો હવે કમ્પ્યુટરની જાણકારી ધ્યાન આપો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ સીસીસીના ડોક્યુમેન્ટ માટે દોડ દોડ કરશે દરેક જગ્યાએ ધ્યાન આપો આપણે કોઈ સીસીસીના ડોક્યુમેન્ટની અહીંયા જરૂર પડશે નહીં પરંતુ ફક્ત ને ફક્ત જો બેઝિકનું કોઈ પણ સંસ્થાનું તમારો સર્ટિફિકેટ હશે જેની માન્યતા પ્રાપ્ત સંસ્થા હોય એ ધ્યાન રાખજો દરેક જણ બરાબર માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ એ એનું ડોક્યુમેન્ટ તમને કામ લાગશે પણ આ ડોક્યુમેન્ટ ક્યારે મેળવવાનું છે કે જ્યારે તમારે દસમા અને બારમા ધોરણમાં જો તમારે કમ્પ્યુટર વિષય ના હોય તો અને તો જ બાકી નહીં જો સ્ટાન્ડર્ડ ટેનની અંદર તમારે સબ્જેક્ટ તરીકે કમ્પ્યુટર આવેલું હોય તો તમને આ સર્ટિફિકેટની કોઈ જરૂર નથી ધ્યાન આપજો બરાબર એ પણ બારમામાં પણ થયું કંપ તમારે કમ્પ્યુટર હોય તો તમારે આની કોઈ જરૂર છે નહીં બરાબર કમ્પ્યુટર સબ્જેક્ટ કોને કોઈને આજ સુધી દસમા અને બારમા ધોરણમાં ના હોય એ લોકો જ ફક્ત બેઝિક સર્ટિફિકેટ મેળવવાનું રહેશે એ બાબત દરેકે યાદ રાખવાની છે આગળ વધીશું હવે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરી આપણે મર્યાદાની પણ આપણે ચર્ચા કરેલી છે બરાબર વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ ધ્યાન આપો બરાબર હવે અહીંયા શૈક્ષણિક લાયકાત છે અને વય મર્યાદા છે એ આપણે એકત્રીસ એક બે હજાર ચોવીસ તારીખ સુધી આપણે જોવાનું છે એનો મતલબ કે તમારી ઉંમર વિશે મેં અત્યારે ચર્ચા કરી એકત્રીસ એક બે હજાર ના દિવસે વીસ વર્ષ પૂર્ણ હોવા જોઈએ અથવા 35 વર્ષથી ઉપર ના હોવા જોઈએ એ તેવી જ રીતે તમારી જે ગ્રેજ્યુએશન ડિગ્રી છે એ તમે તમારો રિઝલ્ટ જે છે એકત્રીસ એક બે હજાર ચોવીસ પહેલા ધ્યાન આપો અથવા એકત્રીસ એક બે હજાર ના દિવસે તમારું એ ગ્રેજ્યુએશનનું ડિગ્રી તમારા હાથમાં હોવું જોઈએ તમે એકત્રીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ હોય તો અને તો જ તમે લાયકાત તમારી આમાં ગણાશે બાકી ગણાશે નહીં આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે તો ત્રણે ત્રણ વસ્તુ અહીંયા એક જ તારીખ સાથે રિલેટેડ છે એ બાબત યાદ રાખશો આપ આગળ વધીશું હવે હવે પરીક્ષા ફી છે તો પરીક્ષા ફીમાં બહુ સરસ કર્યું છે બહુ સારું આયોજન કરેલું છે કે જેની અંદર અહીંયા જે જનરલ કેટેગરી છે એ લોકો માટે પાંચસો રૂપિયા છે અને જે અનામત વર્ગ છે એમના માટે ચારસો રૂપિયા રાખેલી છે ઓકે અને અહીંયા એક બાબત બીજી પણ યાદ રાખવાની છે કે એમણે નોંધેલું છે કે પરીક્ષાની ઉપસ્થિત રહેનાર પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એનો મતલબ કે તમે જ્યારે પણ જ્યારે પરીક્ષા ફી તમે જ્યારે ભરશો ત્યારે એ પરીક્ષા ફી તમને પણ પરત મળી જશે પૂરેપૂરી પરંતુ એક જ શરતે મળશે કે જ્યારે તમે એ એક્ઝામમાં તમે પોતે ત્યાં હાજર હશો તો ઓકે એનો મતલબ કેવી રીતે આપશે એ અહીંયા કંઈ નક્કી કરેલું નથી ઓકે તમે ઓનલાઈન બેન્કિંગથી જ્યારે પૈસા ભરશો ત્યારે એ રિટર્ન ઓનલાઈન બેન્કિંગ તમારા ખાતામાં જ નાખવાના છે કે શું કરવાના છે એ આપને અત્યારે ખ્યાલ છે નહીં પરંતુ તમને એ પૈસા તમારા પરત મળી જશે એ બાબત દરેકે ધ્યાન રાખવાની છે ઓકે આ સંયુક્ત પરીક્ષા માટેની આ ફીનો દર અહીંયા દર્શાવેલો છે ચલો આગળ વધીશું ચલો પરીક્ષા પદ્ધતિ હવે અહીંયા આ મેન વસ્તુ અહીંયા જોવાની છે આપણે કે પરીક્ષા પદ્ધતિની અંદર ઘણા બધાને હવે કન્ફ્યુઝન છે અને અહીંયા જુઓ અહીંયા તો પેલા આપણે ચર્ચા અહીંયા કરેલી છે કે કે તબક્કો છે પ્રાથમિક પરીક્ષા જે ગ્રુપ અને ગ્રુપ બી બંને માટે ધ્યાન આપો સેમ છે આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેમાં સીબીઆરટી પદ્ધતિ છે એટલે કે કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન લેવાશે ધ્યાન આપો કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ લેવાશે ઓકે સીબીઆરટી ધ્યાન આપો હવે એક બાબત યાદ રાખવાની છે કે તમને જો ફક્ત માઉસ પકડતે આવડતું હોય ને તો પછી આપણે એક્ઝામ આપી શકીએ છીએ બરાબર કોઈ જાતનો ડર રાખશો નહીં તમને બધું જ આવડશે બરાબર જે લોકો આ પ્રથમ વાર કમ્પ્યુટર બેઝડ એક્ઝામ આપવા જવાના છે એ લોકો બહુ ટેન્શન લેશે નહીં ફક્ત ને ફક્ત તમે લોકો તૈયારી ચાલુ કરી નાખો ઓકે તમે તમારો ટાઈમ ધ્યાન આપો કોઈ જગ્યાએ જઈ અને વેડપશો નહીં આના માટેની કોઈ તમારે અલગથી પ્રેક્ટિસ કરવાની કોઈ જરૂર નથી તમને મોબાઈલ ચલાવતા આવડે છે ને તો ઘણું થઈ ગયું બરાબર તો તમને બધું જ આવડશે આ બાબત યાદ રાખવાની છે એના માટે પછી તમારે કોઈ કમ્પ્યુટરના કોઈ કોચિંગમાં જવાનું નથી કે ચલો મને આ શીખવું છે ફલાણું શીખવું છે ને ઢેકનું શીખવું છે કંઈ કરવાની જરૂર છે નહીં ઓકે ખોટો સમય તમારો બગાડવાનો તમારે નથી ધ્યાન આપો બીજી બાબત છે હવે આ બંનેનું જે સેમ એક્ઝામ છે એમાં પણ અહીંયા એમસીક્યુઝ પદ્ધતિ છે ધ્યાન આપો હવે આપણે ક્લિક કરવાનું છે બરાબર જ્યારે પણ આપણે લાઇસન્સ મેળવવા જઈએ છીએ ત્યારે પણ એ ફક્ત આપણે સામે હવે ધ્યાન આપો આપણે ઘણીવાર આપણા મોબાઈલની અંદર પણ ક્વીઝ આવતી હોય છે બરાબર હવે ક્વિઝની અંદર જેવી રીતે આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ એવું સિલેક્શન ત્યાં જઈને કરવાનું છે પણ કમ્પ્યુટરમાં કરવાનું છે બરાબર હવે માઉસાથમાં હોય તો આપણે બધું ફાવતું હોય છે તો આપણે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં ચાલો તો ધ્યાન આપો હવે શું કહેશે અહીંયા તો બંને માટે સેમ એક્ઝામ છે બરાબર એ ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય બંનેને આ એક્ઝામ આપવી કમ્પલસરી છે ઓકે અને એમાં પણ ધ્યાન આપો શું કહેશે હવે ઝીરો પોઈન્ટ પચીસ હું તમારા માઇનસ નેગેટિવ ગણાશે આ બાબત યાદ રાખવાની છે એટલા માટે કે તમારી તૈયારી હવે એકદમ કમ્પ્લીટ હોવી જોઈએ જેમાં રિઝનિંગ છે એ ચાલીસ માર્ક્સનું આવશે ઓકે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ તમારું મેથેમેટિક્સ છે એ ત્રીસ માર્ક્સનું આવશે ઇંગ્લિશ એ પંદર માર્ક્સનું આવશે ગુજરાતી પંદર માર્ક્સનું આવશે બરાબર હવે આ બંનેમાં આટલું બધું ભારણ શા માટે આપ્યું છે એ મને અત્યાર સુધી ખ્યાલ આવતો નથી ધ્યાન આપો બરાબર આટલું બધું ભારણ આ બે સબ્જેક્ટ ઉપર ન હોવું જોઈએ એ બાબત સાથે હું અહીંયા સમજ છું બરાબર કે આ બે માટે આટલું બધું પૂછવાની કોઈ જરૂર છે નહીં કેમકે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા આવ્યા છે એમને રીઝનિંગ અને મેથેમેટિક્સ એટલું બધું જ ફાવે એવું હોતું નથી ધ્યાન આપવું બરાબર આ તો એવું થયું કે બેન્કિંગની એક્ઝામ માટે જે લોકો તૈયારી કરતા હોય એમને સીધો ફાયદો થવાનો છે બરાબર એવું થયું છે અહીંયા પરંતુ છતાં પણ આપણે હિંમત હારવાની નથી આપણે બધું જ ક્લિયર કરવાનું છે રીઝનિંગમાં પણ તમે તૈયારી કરજો ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડની અંદર પણ તૈયારી કરજો અને મોટા ભાગે તમારે જે ક્લાસ આઠથી માંડીને જેટલા પણ આઠથી દસના પુસ્તકો છે એમાં પણ તમે એ એમાંથી જ્ઞાન મેળવી શકો છો અને ઇંગ્લિશ માટેનું તો નોલેજ હું તમને આ જ ચેનલની અંદર આપી રહ્યો છું બરાબર ચલો તો બીજું પણ આપણે ધીમે ધીમે એવું સમય મળશે ત્યારે બીજા પણ સબ્જેક્ટની પણ સાથે સાથે ચર્ચા કરતા રહીશું તો હવે તમે અહીંયા સમજી ગયા છો બંને માટે સેમ ટેસ્ટ રહેશે બરાબર હવે આગળ વધીશું હવે હવે અહીંયા એવું કે સાત ગણા બોલાવશે ધ્યાન આપો પણ કરેલી છે છે બરાબર એ તો કેટેગરી અહીંયા કેટેગરી શબ્દ લખેલો છે કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા સમજો ફરીથી અહીંયા આ શબ્દનો અહીંયા યુઝ કરેલો છે આનો મતલબ શું થાય તો તમને સમજાવું છું હવે ધ્યાન આપો ધારો કે ક્લર્કની જગ્યા છે બરાબર જો જુનિયર ક્લર્ક હોય કે સિનિયર ક્લર્ક હોય જો ક્લર્કની સિનિયર ક્લર્ક કે જુનિયર જુનિયર ક્લર્કની જો સો જગ્યા હોય ધારો કે કેટલી જગ્યા હોય સો જગ્યા હોય અને સો જગ્યામાંથી પાછું ડિવાઇડેશન કરેલું હોય કે જનરલ માટે દસ રહેશે બરાબર ઓબીસી માટે આટલી એસસીબીસી માટે આટલી એવી રીતે બધું ડિવાઇડેશન કરેલું છે એનો મતલબ કેટેગરી નો મતલબ શું થયો ધારો કે ધારો કે અહીંયા જનરલ માટે સો જગ્યામાંથી ફક્ત દસ જ જગ્યા જો ફાળવેલી હોય ધ્યાન આપો ફરીથી અહીંયા અહીંયા ફક્ત દસ જ જગ્યા ફાળવેલી હોય તો એના સાત ગણા કેટલા થાય તો સિત્તેર લોકો ફક્ત સિત્તેર લોકોને જ બોલાવશે બરાબર આ બાબત યાદ રાખવાની છે કેટેગરી વાઇઝની ચર્ચા છે અહીંયા ધ્યાન આપો સાત ગણા બોલાવાના છે એનો મતલબ સોના સાત ગણા એટલે સાતસો ધ્યાન આપો બરાબર થાય એ વાત તમારી સો ટકા વાત સાચી પરંતુ આમાં પણ કેટેગરી વાઇઝ ડિવાઈડિયેશન થશે બરાબર એ બાબત યાદ રાખવાની છે બધાએ જેને જેટલી બેઠકો આપેલી હોય જનરલમાં કેટલી છે એસસીબીસીમાં કેટલી છે એ પ્રમાણે અહીંયા ડિવાઇડેશન એનું સાત ગણા તરીકે અહીંયા બોલાવવાના છે બરાબર આ બાબત દરેક જણ યાદ રાખશે આ રીતે એનું અહીંયા સમજૂતી આપેલી છે બરાબર હવે અહીંયા ગ્રુપ એ અને ગ્રુપ બી ની બંનેની અહીંયા ચર્ચા કરેલી છે ધ્યાન આપો બરાબર એના સાત ગણા ઉમેદવારો એ લોકો બોલાવવાના છે બરાબર ચલો હવે આગળ વધીશું હવે કે અહીંયા એ મેં તમને પહેલા પણ ચર્ચા કરી કે અહીંયા સીબીઆરટી પદ્ધતિથી અહીંયા એક્ઝામ લેવામાં આવશે બરાબર અહીંયા કટ ઓફ માર્ક્સ માટે ગણતરીમાં લેવામાં આવશે ધ્યાન આપો બરાબર અહીંયા આખું વાક્ય સમજીએ અહીંયા આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી મલ્ટી સેશનના સેશનમાં યોજવાની હોય ઉમેદવારનો નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદના ઉમેદવારોના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્ક્સને માટે ગણતરીમાં લેવામાં આવશે બરાબર ચલો હજી હું તમને સમજાવું છું આગળ શું છે તે ચલો મુખ્ય પરીક્ષા બરાબર હવે મુખ્ય પરીક્ષાની અંદર તમે જ્યારે પણ પ્રથમ પરીક્ષા ઉત્તીર્ણ થાવ એનો મતલબ કે તમે પ્રિલિમ્સ જયારે ક્લિયર કરો છો ત્યારે તમને અહીંયા મુખ્ય પરીક્ષાની અંદર એ તબક્કા નંબર બે ની અંદર તમને બધાને બોલાવવામાં આવશે જેમાં સાત ગણા ઉમેદવારો ત્યાં એક્ઝામ આપવા માટે જવાના છે ઓકે પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વ્યવહાર વિભાગ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણાત્મક ધ્યાન આપો ગ્રુપ એ માટે વર્ણાત્મક પરીક્ષા રહેશે કઈ તો મુખ્ય પરીક્ષા ઓકે બીજા નંબરની જે એક્ઝામ આવશે એ ગ્રુપ એ માટે વર્ણાત્મક રહેશે જે જીપીએસસી લેવલ ટાઈપ એક્ઝામ કહી શકાય અને ગ્રુપ બી માટે છે એ એમસીક્યુઝ રહેશે પરંતુ અહીંયા એમસીક્યુઝ પાછું ફરીથી સીબીઆરટી પદ્ધતિથી જ રહેશે એનો મતલબ કે તમે જ્યારે પ્રથમ પરીક્ષા આપવા જશો ત્યારે તમને એનો અનુભવ મળી જશે ત્યારે સેકન્ડ એક્ઝામ પણ તમારે કમ્પ્યુટર બેઝડ જ રહેશે બરાબર હવે અહીંયા એક બાબત નક્કી થાય છે કે જ્યારે તમે પ્રિલિમ્સ આપવા જશો જ્યારે તમે પ્રથમ એક્ઝામ આપવા માટે જશો તો બીજી એક્ઝામ તૈયારી કરવાનો સમય તમને બહુ મળશે નહીં ફરીથી કહું છું તમને સમય જરા પણ જાજો પણ મળશે નહીં માટે તમને અત્યારથી જ કહી રહ્યો છું કે તમે લોકો અત્યારથી જ ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય બંને એક્ઝામની પ્રિપેરેશન એક સાથે કરવાનું ચાલુ કરી દેજો બરાબર એવું ના વિચારતા કે ચલો અત્યારે ફક્ત ને ફક્ત પહેલી એક્ઝામ માટે તૈયારી કરીશું પછી આપણે પાસ થઈશું ત્યારે બીજી એક્ઝામ હાથમાં પકડીશું ધ્યાન આપો તમને ટાઈમ પણ નહીં મળે જેવું રિઝલ્ટ હાથમાં આવશે તરત જ તમારે સેકન્ડ એક્ઝામ એટલે કે મેન્સ એક્ઝામ આપવાની રહેશે આવું ધ્યાન આપો ટાટવાળા સાથે થયેલું હતું બરાબર જો બીપર જોએ ન ના આવ્યું હોત તો ટાટવાળાના જે વિદ્યાર્થીઓ છે એને લેવાના દેવા થઈ ગયા હોત બરાબર તો આજ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બીપર જો એના કારણે એમને અઠવાડિયું લંબાઈ ગયું તો એને અઠવાડિયું મળ્યું છે એટલા એમને તૈયારી થઈ ગઈ બાકી આ અનુભવ જે છે એ ભૂતકાળના વિદ્યાર્થીઓને થયેલો છે એટલા માટે કહું છું કે તમારે તૈયારીઓ બંને બંને એક્ઝામની એક સાથે કરવાની છે આ બાબત યાદ રાખશો ચલો લઘુત્તમ લાયકી ધોરણ છે તો આમાં તમને એવું કીધેલું છે કે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે એનો મતલબ કે સો માર્ક્સનું પેપર હોય તો તમારે ચાલીસ માર્ક્સ કમ્પલસરી હોવા જોઈએ બરાબર આ બાબત તમારે યાદ રાખવાની છે ઓકે ચાલીસ માર્ક્સ ઉપર જે પણ વિદ્યાર્થીઓ હશે એ લોકો પ્રથમ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ ગણાશે પરંતુ એવું ના સમજતા કે એકતાલીસ બેતાલીસ પિસ્તાળીસ કે સાઈઠ માર્ક્સ આવી ગયા તો હું ઉત્તીર્ણ થઈ ગયો તો પછી મને બીજી એક્ઝામ આપવા મળશે મળશે અને મળશે એવું નથી સમજો શા માટે એવું કહી રહ્યો છું કેમ કે અગાઉ પણ ચર્ચા કરેલી છે કે સાત ગણા ઉમેદવારો તો એ બોલાવવાના છે પરંતુ કેટેગરી વાઇઝ બોલાવવાના છે આ બાબત યાદ રાખશો તમામ લોકો બરાબર તો આ વસ્તુ તમારે ક્લિયર કટ કરવાની છે એનો મતલબ એવો થશે કે તમારે વધુને વધુ માર્ક્સ મેળવવા પડશે એવું બાબત તમારે ક્લિયર કરવાની છે એવું સમજીને ના ચાલતા કે આપણે પાસ થઈ ગયા તો સેકન્ડ એક્ઝામ આપવા મળશે બરાબર એવું સમજીને ચાલવાનું નથી જો તમારી કેટેગરીમાં જગ્યાઓ વધુ હશે તો તમને એમાં તમને ચાન્સ મળશે એવું તમારે સમજીને ચાલવાનું છે ઓકે તો શું કહે છે અહીંયા ઉમેદવારે પ્રથમ તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ચાલીસ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક્સ કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં એનો મતલબ કે તમારા ઓગણચાલીસ પોઈન્ટ જો ફાઇવ હશે તો પણ નહીં ચાલે ઓકે ઓગણચાલીસ પોઈન્ટ ફાઇવ કે ઓગણચાલીસ પોઈન્ટ સેવન ફાઈવ હશે તો પણ તમારા ચાલશે નહીં ચાલીસ માર્ક્સ હોવા જરૂરી છે તો જ તમે ઉત્તીર્ણ કહેવાશો અત્યારે પણ ચર્ચા કરી કે વધુ ને વધુ માર્ક્સ મેળવવા તમારે પડશે કે જેનાથી તમારા કેટેગરીમાં સાત ગણા ઉમેદવારો જયારે બોલાવે ત્યારે પણ તમારો એમાં સમાવેશ થઈ જાય એવો હું ઈચ્છી રહ્યો છું અત્યારે ઓકે ચલો આગળ વધીશું હવે બરાબર અહીંયા ધ્યાન આપો મુખ્ય અને પ્રાથમિક બંને પરીક્ષાઓની અહીંયા ચર્ચા કરેલી છે ઓકે તો બંને પરીક્ષાઓમાં તમારે એટલું હોવું જોઈએ માર્કિંગ કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધીશું ચાલીસ ટકા માર્ક્સ હોવા જોઈએ ચલો આગળ વધીશું પસંદગી યાદી તૈયાર કરવાની જે પદ્ધતિ છે એના વિશે અહીંયા જોઈ લઈશું આપણે કે ઉમેદવારે પ્રથમ તબક્કાની જે પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે ભરવાની થતી કેટેગરી વાઇઝ ફરીથી શબ્દ અહીંયા યુઝ કરેલો છે જગ્યાના સાત ગણા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવશે આ બાબત ફરીથી તમને સમજાવી રહ્યો છું હવે તો તમે બધા સમજી ગયા છો કે ક્લર્કની જગ્યા જો સો હોય ટોટલ જગ્યા સો હોય પરંતુ જો તમારી કેટેગરીની ફક્ત દસ જ જગ્યા હોય તો સાત ગણાનો મતલબ કે ફક્ત સિત્તેર લોકોને જ બોલાવશે અને એ સિત્તેર લોકો ધ્યાન આપો એવા બોલાવશે કે જે લોકોએ ચાલીસ માર્ક્સ કરતા વધુ હોય એવા લોકોને બોલાવશે બરાબર તો વધુ મેળવવાનો તમારે પ્રયત્ન કરવાનો છે આ બાબત તમારે હવે માઇન્ડમાં ફિટ કરવાની છે ઓકે ચલો આગળ વધીશું હવે શું કે છે હવે કે અહીંયા મંડળ દ્વારા બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા અંતે મેળવેલ ગુણ લઘુત્તમ ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની ગ્રુપ બી માટે અલગ અલગ આખરી પસંદગી યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ પસંદગી યાદીમાં સ્થાન મેળવી શકેલ નથી તેવા અસફળ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે પણ શા માટે કરવામાં આવશે એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી ધ્યાન આપો બરાબર હવે અહીંયા એવું કઈ એવું કહેવા માંગે છે સો જગ્યા હોય અને સો માંથી તમારી કેટેગરીની જો દસ જગ્યા હોય તો એ લોકો સિત્તેર લોકોને બોલાવશે બરાબર એ જે પહેલા જે સિત્તેર લોકો હોય એ લોકોને બોલાવશે એનો મતલબ કે ટોપમાંથી ચાલુ થશે ધ્યાન આપો કોઈના સો માંથી સો હોય પછી કોઈના નવ્વાણું હોય કોઈના અઠ્ઠાણું હોય બીજી બાબત પણ યાદ રાખવાની છે નવ્વાણું વાળા પણ ઘણા બધા હશે વાળા પણ ઘણા 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 બધા 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 હશે 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 વાળા વાળા પણ પણ ઓકે આ જસ્ટ એક્ઝામ્પલ આપી રહ્યો છું બરાબર હું એવું ઈચ્છી રહ્યો છું કે તમારા પણ આવા સારા માર્ક્સ આવે ઓકે એનો મતલબ કે હવે આટલા બધા જ વિદ્યાર્થીઓ માટે ધારો કે સિત્તેર લોકો બોલાવે બરાબર હવે સિત્તેર લોકો બોલાવ્યા બાદ ધારો કે હવે પાછળ પાસ થયેલા ઉમેદવારો તો છે ચાલીસ થી વધુ માર્ક્સ એ લોકો મેળવેલા છે પરંતુ હવે એ સિત્તેર માં નથી આવતા બરાબર ધારો કે આવતા નથી બરાબર હવે હવે સમજી લો કે સો ઉમેદવારો પાસ થયા છે બરાબર ધારો કે કોઈ કેટેગરીના જનરલ કેટેગરીના સો જગ્યા છે સો માંથી દસ જગ્યા એ લોકો માટે છે અને એમાંથી સિત્તેર જ બોલાવવાના છે અને સિત્તેર માંથી ધારો કે એ લોકો સો પાસ થયેલા છે તો સિત્તેર માંથી સો માઇનસ મારી ગયા છે એ લોકોની પણ એ લોકો યાદી પ્રસિદ્ધ કરશે પણ શા માટે અહીંયા કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી ઓકે ચલો આગળ વધીશું ચલો હવે શું કહે છે અહિયાં આ જાહેરાતમાં અલગ અલગ સંવર્ગોની સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી સામાન્ય વહીવટી વિભાગ બરાબર સત્યાવીસ સાત અઢાર ના ઠરાવ ક્રમાંક પીએસસી દસ પ્રતીક્ષા યાદી વેટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં ધ્યાન આપો આનું કોઈ દિવસ વેટિંગ બેટિંગ લિસ્ટ પડશે નહીં બરાબર જેને જે ચાન્સ મળ્યો છે એ જે પાસ હવે ધ્યાન આપો હવે સિત્તેર લોકો જયારે એક્ઝામ જે બીજી આપવા માટે જાય છે ધારો કે જનરલ કેટેગરીના છે જગ્યા તો ફક્ત દસ જ છે હવે સિત્તેર માંથી પાછા જે પાસ થાય છે જે લોકો સારા માર્ક્સ મેળવે છે બરાબર એ લોકો જે પ્રથમ દસ વ્યક્તિઓ છે ને એમને એ જોબ મળી જશે બીજા પાછા સાઈઠ વિદ્યાર્થીઓ જે છે એ રહી જશે બરાબર આ બાબત યાદ રાખવાની છે આ સાઈઠ વિદ્યાર્થીઓની પ્રતિક્ષા યાદી આ લોકો બહાર પાડવાના નથી એવું અહીંયા કહેવા માંગે છે ઓકે અને આમાં પણ કદાચ સુધારો વધારો પાછળથી આવી શકે તેવી સંભાવનાઓ બરાબર કદાચ હું માનું છું ત્યાં સુધી થોડી ઘણી રહેલી છે બાકી કઈ નક્કી કહેવાય નહીં ઓકે ચલો આગળ વધીશું કેમ કે અત્યારે ગવર્મેન્ટ જોબ તો બધાને જ જોઈએ છે બરાબર ચાલો આગળ વધીશું હવે ચલો હવે શું કે છે અહીંયા તો હા ચલો એક જ સેકન્ડ ચાલો હવે આ જે છે ને એ અહીંયા ગ્રુપ એ માટેની એક્ઝામ જે મેન એક્ઝામ છે એના વિશે ચર્ચા કરેલી છે અહિયાં ઓકે આ મેન એક્ઝામિનેશનની ચર્ચા છે પ્રથમ જે સ્ક્રીનિંગ ટેસ્ટ હતો બરાબર હવે એ સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર જે લોકો ઉત્તીર્ણ થશે ધ્યાન આપો એ માર્ક્સ અહીંયા વેલિડ અહીંયા નથી ધ્યાન આપો આખે આખી પેટર્નની અંદર એનો મતલબ કે હવે તમારે અહીંયા ત્રણસો પચાસ માર્ક્સમાંથી તમે જે પણ માર્ક્સ મેળવો છો એનું જ ઇમ્પોર્ટન્સ છે બરાબર મેરિટમાં તમારા આગળના જે પ્રિલિમ્સના માર્કસ કોઈ જગ્યાએ કાઉન્ટ થશે નહીં એ બંને જગ્યાએ લાગુ થશે આ બાબત દરેકે યાદ રાખવાની છે ઓકે તો તમારું મેન જે છે હવે અહીંયા છે બરાબર આમાં તમે જે પરફોર્મન્સ આપો છો એજ ના એના જ આધારે તમારો મેરિટ નક્કી થશે એના જ આધારે તમારી જોબ લાગશે આગળ તો જે પ્રિલિમ્સ એક્ઝામ જે હતી બરાબર એ તો ફક્ત ને ફક્ત તમારો સ્ક્રીનિંગ ટેસ્ટ હતી એ તો ફક્ત એક ચાયણી છે કે જેમાંથી તમારે ફક્ત બહાર આવવાનું છે બરાબર એમાંથી જે સાત ગણા ઉમેદવારો જે આવ્યા છે એ લોકોને આ બંને એક્ઝામ આપવા મળશે આ ગ્રુપ એ માટે છે અને આ ગ્રુપ બી માટે છે ઓકે હવે ગ્રુપ એ માટે ચર્ચા કરીએ પહેલા પછી ગ્રુપ બી ઉપર જઈએ તો ગ્રુપ એ છે મેં તમને પહેલા પણ વાત કરી કે અહીંયા જીપીએસસી લેવલની એક્ઝામ લેશે ધ્યાન આપો અને આ એક્ઝામ છે તમારી વર્ણાત્મક છે તમને અહીંયા પુરવણી પણ આપવામાં આવશે ક્વેશ્ચન પેપર પણ આપવામાં આવશે બરાબર આ બાબત તમારે યાદ રાખવાની છે ઓકે તો અહીંયા હવે જોઈશું કે આ લોકોની એક્ઝામ પેટર્ન કઈ રીતની છે તો તમારો પેપર નંબર એક હશે પહેલું પેપર તમારું જ્યારે લેવા બરાબર જ્યારે પણ તમને સમજી લો કે એક્ઝામ સેન્ટર તમારું જ્યારે પણ નક્કી થશે ત્યારે તમને જ્યારે મેન્સમાં બોલાવે ત્યારે તમારું પ્રથમ પેપર ગુજરાતી લેંગ્વેજનું રહેશે ગુજરાતી ભાષાનું રહેશે ધ્યાન આપો આ ફક્ત કોના માટે છે તો ગ્રુપ એ માટે છે બરાબર આ બધું વર્ણાત્મક છે અહીંયા તમને પુરવણી મળશે અને એનો ગુણભાર છે સો માર્ક્સ હવે એમાં શું આવે છે એ હું તમને પાછળથી સમજાવું છું ધ્યાન આપો અને એનું છે ને એ ત્રણ કલાક તમને ફાળવવામાં આવશે ધ્યાન આપો તમને સમયની મારામારી ખૂબ રહેશે એક બાબત તમને ક્લિયર કરવાનો છું મારા મંતવ્ય મુજબ જે લોકો અત્યાર સુધી જીપીએસસીની જે લોકો તૈયારી કરતા હતા ધ્યાન આપો બરાબર જે લોકો જીપીએસસીની તૈયારી કરતા હતા એ લોકો ધ્યાન આપો બને ત્યાં સુધી ગ્રુપ એ ની એક્ઝામ આપે તો જ સારું છે ઓકે હવે જીપીએસસી લેવલની એક્ઝામની જે તૈયારી કરતા હોય એ તો ગ્રુપ એ ને ગ્રુપ બી બંનેની એક્ઝામ આપે બરાબર એ સમકક્ષ છે એના માટે પરંતુ ગ્રુપ બી જે છે જે લોકો કોલેજમાંથી ફ્રેશર છે બરાબર જે નવા નવા છે જેમને લખવાની પ્રેક્ટિસ નથી એ લોકો અત્યારે ગ્રુપ એમાં ન જાય તેવી હું સલાહ આપું છું કેમ કે ઘણી બધા વિડીયોમાં મેં જોયેલું છે કે એવું કહેવામાં આવે છે કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના ફોર્મ ભરજો બંનેની પરીક્ષાઓ આપજો મારા મિત્રો બંનેની તૈયારી એક સાથે કોઈ દિવસ ના થઈ શકે ના થઈ શકે અને ના થઈ શકે આ બાબત યાદ રાખવાની છે એક હાથ ધ્યાન આપો એક હાથે તાલી કોઈ દિવસ પડશે પડશે નહીં બરાબર જે લોકો જીપીએસસીની તૈયારીઓ અગાઉથી જે કરી ચુકેલા છે એ લોકો તો બંને આપશે તો ચાલશે પરંતુ કોલેજના જે નવા વિદ્યાર્થીઓ છે જે ફ્રેશર છે જે લોકોએ ફક્ત ને ફક્ત એમસીક્યુ બેઝડ અગાઉ બધી જ જે પરીક્ષાઓ આપેલી છે એ બધા જ મિત્રોને મારો આગ્રહ છે ગ્રુપ બી માં તમે જશો ગ્રુપ એ માં તમે અત્યારે આના ધ્યાન આપો લફડામાં પડશો નહીં નકો ઘાટ કરતા ગડામણ મોગી થશે એવું હું માની રહ્યો છું બરાબર શા માટે તમે આવું કહી રહ્યો છું એના પાછળના ઘણા બધા રીઝનો છે બરાબર તમે કોઈ દિવસ બે ફોર્મ એક સાથે ના ભરતા કો કયા વિદ્યાર્થીઓ બે ફોર્મ ભરી શકે મેં તમને કીધું અત્યારે જ લોકો જીપીએસસીની અગાઉથી જ એક્ઝામોની તૈયારી કરતા હોય છે જે લોકોને લખવાની પ્રેક્ટિસ સારી છે એ લોકો બંનેમાં ભરજો પરંતુ એના સિવાયના બીજા બધા વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત ગ્રુપ બી માં જ ભરજો ગ્રુપ બી માં ભર્યા બાદ તમે આની પ્રેક્ટિસ કરો પહેલા ગ્રુપ બી ની અગાઉ એક્ઝામો તમે આપેલી જ છે તમારી જાતને સમય આપો પછી થોડા સમય બાદ બીજી જ્યારે પણ એક્ઝામો આવે ત્યારે તમે ગ્રુપ એમાં ટ્રાય કરજો બાકી અત્યારે તમે એવું ટ્રાય કરશો નહીં કેમકે તમે પાછી બે બાજુ ધ્યાન આપો કહેવત છે ને બાવાના બે બગડે એના જેવું ન થાય એટલા માટે અમારા અંગત મંતવ્યો છે તમારે માનવું ન માનવું એ તમારા ઉપર ડિપેન્ડ છે ઓકે ચાલો આગળ વધીશું હવે તો ગ્રુપ અંદર ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ પણ આવશે કે જેની અંદર ઇંગ્લિશ ભાષાનું પ્રશ્નપત્ર આવવાનું છે ઓકે જનરલ સ્ટડીનું પણ ક્વેશ્ચન પેપર આવશે આ બધા જીપીએસસી લેવલની ચર્ચા છે ધ્યાન આપો કે જે લોકો સારી રીતે લખે છે બરાબર મેં પણ એક્ઝામો આપેલી છે જીપીએસસી લેવલની બરાબર હું પણ ઉત્તીર્ણ થયેલો છું એટલા માટે હું તમને કહી રહ્યો છું કે જે લોકો જીપીએસસીની એક્ઝામો અગાઉ આપી ચૂકેલા છે કે એ લેવલની તૈયારીઓ શરૂઆતથી કરી રહ્યા હોય એ લોકો ગ્રુપ એમાં જજો ઓકે અને એ લોકો ગ્રુપ બીમાં પણ જઈ શકે છે પરંતુ ગ્રુપ બી વાળા મેં તમને અત્યારે ચર્ચા કરી એ ગ્રુપ એમાં અત્યારે જશે નહીં થોડો સમય આપો થોડું તમારું પ્રિપેરેશન તમારું થોડું વધારો ત્યારબાદ જ તમે ગ્રુપ એમાં નેક્સ્ટ એક્ઝામ જ્યારે આવે ત્યારે ફોર્મ ભરશો નહીં તો અહીંયા ઘણો બધો પ્રોબ્લેમ્સ તમને ક્રિએટ થઈ શકે છે ધ્યાન આપો બરાબર કેમ કે એના પાછળનું કારણ છે કેમ કે જેવો તમે સ્ક્રીનિંગ ટેસ્ટ તમે પાસ કરશો જેવી પ્રિલિમ્સ તમે ક્લિયર કરશો જો તમે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં ભરેલું હશે અને જો મે બી વિદ્યાર્થીઓ જે જે લોકોને મેં કીધા છે એ લોકો જો કદાચ બે એક્ઝામમાં પાસ થઈ જાય બરાબર તો પછી તૈયારીઓ એ લોકો સાની કરશે આ બાબત યાદ રાખવાનું છે તો એના માટે હું તમને કહી રહ્યો છું બંને એક્ઝામોમાં જયારે મેન્સ આવશે ને ત્યારે સમય તમને મળશે નહીં અને આ સમયની અભાવતાના કારણે હું અત્યારે હું આ લોજિક તમને સમજાવી રહ્યો છું ઓકે ચલો આગળ વધીશું હવે હવે આના વિશે પાછળ ક્વેશ્ચન પેપર આપેલા છે કે તમારે કેવી રીતે તૈયારી કરવી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે બરાબર હવે ગ્રુપ બી માં છે તો વીસ માર્કસનું ઇંગ્લિશ આવશે જેમાં મોસ્ટલી ધ્યાન આપો તમે અત્યારે પણ ચર્ચા કરી કે પંદર માર્ક્સનું આગળ છે અને વીસ માર્કસનું પાછળ છે તો ઇંગ્લિશના તમારા ટોટલ છે થર્ટી ફાઈવ માર્ક્સ થાય છે ઓકે આના આગળના જે મારો વિડીયો છે જે જે ન્યૂ વિડીયો છે બરાબર છેલ્લે જે મેં અપલોડ કરેલો છે એમાં મેં તમને સમજાવેલું જ છે પાંત્રીસ માર્કસ ઇંગ્લિશના અહીંયા પૂછાવવાના છે બરાબર તો તમારે અહીંયા તડામાર તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દેવાની છે કેમ કે સાત ગણા ઉમેદવારો બોલાવશે અને મેં તમને બધું સમજાવ્યું છે કયા પ્રકારના એ લોકો ઉમેદવારો બોલાવશે ઓકે ગુજરાતી જે છે એમાં પણ વીસ માર્ક્સ આવશે અહીંયા પોલિટી છે બરાબર પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે આરટીઆઈ છે સીપીએસ છે પીસીએ છે એ બધાના ત્રીસ માર્ક્સ છે હિસ્ટરી છે જ્યોગ્રાફી છે કલ્ચર હેરિટેજ છે એના પણ ત્રીસ માર્ક છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ ટેકનોલોજીના ત્રીસ છે કરંટ અફેર્સ ઓકે કરંટ અફેર્સ રિઝનિંગ ધ્યાન આપવા કંઈ નવું નથી બરાબર કરંટ અફેર છે એવું સમજીને તમારે ચાલવાનું એ રિઝનિંગ શબ્દ અહીંયા મૂકી દીધું ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં થઈ જશે બરાબર કશું છે નહીં તમને કરંટ અફેર આવડે તો રિઝનિંગ તમને આવડે ઓકે એનું એ જ વસ્તુ છે આ રિઝનિંગ અલગ છે આ બાબત યાદ રાખવાની છે ઓકે આ રિઝનિંગ અલગ છે આ કોઈ મેથ્સ નથી એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે આ રીઝનિંગની અંદર તમને પાસા પૂછી શકે છે બરાબર કોઈ ચિત્રો પૂછી શકે છે કોઈ આલેખ પૂછી શકે છે તમને ટ્રેનના આધારિત જે ક્વેશ્ચન આવે છે એ પૂછશે કેલેન્ડર આધારિત ક્વેશ્ચન પૂછશે એ બધા રિઝનિંગના ટોપિક છે ઓકે તો રિઝનિંગ તમારે એ પણ તમારે ક્લિયર કરવાનું છે જેના અહીંયા ચાલીસ માર્ક્સ આપ્યા છે બરાબર આટલા બધા માર્ક્સ અહીંયા ન હોવા જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે આનો ગુણભાર આટલો બધો ન હોવો જોઈએ જે ફક્ત ને ફક્ત ગ્રુપ બીની તૈયારી કરતા હોય તો બીજા કોઈ જગ્યાએ માર્ક્સ આપી દીધા હોય બીજો કોઈ ટોપિકનો સમાવેશ કર્યો હોત તો હું માનું છું કે એ સારું હવે જે છે એને સ્વીકારવાનું છે અને આપણે તૈયારી કરવાની ચાલુ કરી દેવાની છે ઓકે ચલો આગળ જઈશું હવે હવે આ છે ને આ મેન્સ એક્ઝામની ચર્ચા કરેલી છે ઓકે અને આ છે આપણે અહીંયા ધ્યાન આપો ત્રણસો પચાસ માર્ક્સનું છે અને આ બસો માર્ક્સ નું છે કોન્સેપ્ટ ક્લિયર અહીંયા ઉપર જે પેપર ટુ છે આ અહીંયા ધ્યાન આપો કલાક તો ઉપર જે ગ્રુપ એ છે એના માટે તો આપેલા જ છે તો ગ્રુપ બી માટે એકસો વીસ મિનિટનું ક્વેશ્ચન પેપર રહેશે બરાબર આ બસો માર્કસનું છે એ તમારે બે કલાકમાં પૂરું કરવાનું છે અને આ પણ કમ્પ્યુટર બેઝડ જ એક્ઝામ છે બરાબર અહીંયા પણ તમારે ક્લિક જ કરવાનું છે બીજું કે કરવાનું છે નહીં ચલો આગળ વધીશું હવે ચલો આ મુખ્ય પરીક્ષા છે આ મેન એક્ઝામ સિલેબસ છે એ ફક્ત ગ્રુપ એ વિશે ચર્ચા કરું છું અહીંયા બરાબર ગ્રુપ એ માટે જ છે એમાં એમ જે પહેલું જ જે ક્વેશ્ચન પેપર આવવાનું છે ગુજરાતી ભાષાનું બરાબર એમાં અભ્યાસક્રમ આવેલો છે અહીંયા નિબંધ પૂછાશે વિચાર વિસ્તાર છે સંક્ષિપ્તિકરણ છે ગદ્ય સમીક્ષા છે પ્રચાર માધ્યમો માટે નિવેદનો છે પત્રલેખન છે ચર્ચાપત્ર છે અહેવાલ લેખન છે બરાબર હવે અહીંયા ટ્રાન્સલેશન પણ પૂછાય છે ગુજરાતીમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ પૂછવાનો છે અને આ બધા વ્યાકરણના અહીંયા ટોપિક આવવાના છે અને આ વ્યાકરણ ફક્ત ને ફક્ત દસ માર્ક્સનું છે કેટલા માર્ક્સનું છે દસ માર્ક્સનું અહીંયા પણ વ્યાકરણ આવવાનું છે ઓકે અને આ બધે બધું વર્ણનાત્મક છે તમને અહીંયા તમને પુરવણી મળશે એની અંદર બધું લખવાનું છે બરાબર હવે લાસ્ટમાં જે એક્ઝામ લેવાય છે ટી બરાબર એવા જો તમારા વિદ્યાર્થીઓ તમારા કોન્ટેક્ટમાં હોય તો એમનું ક્વોશન પેપર તમે મેળવી લેશો આ બધું બધું એના અંદરથી જ છે ઓકે આ બધા જ ટોપિક હતા એમાં બરાબર તો એમાં પણ તમારે ક્વેશ્ચન પેપર એમાં મેળવી લેવો તો તમને થોડું વધારે ખ્યાલ આવશે ચલો આગળ જોઈશું હવે તો અહીંયા સેકન્ડ એક્ઝામ જે ઇંગ્લિશ જે મેન એક્ઝામનું જે પેપર છે ધ્યાન આપો હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે છે નથી ભાઈ આ મીડિયમ તમારું આ ભાષા લખેલી છે કે ઇંગ્લિશમાં પેપર પૂછાશે આ એવું લખેલું છે ઓકે આ કોઈ ઇંગ્લિશ મીડિયમ માટે નથી સમજો કોન્સેપ્ટ ક્લિયર અહીંયા ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ એવી કોઈ ચર્ચા નથી આ પેપર નંબર બે છે તમારું જે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે ને એ પેપર નંબર બે જે ગુજરાતી પછી તરત જે બીજું આવશે તેની ચર્ચા છે ઓકે એ તો આવું બ્રહ્મ કોઈ રહેતા નહીં બીજા નંબરનું પેપર જે ઇંગ્લિશનું છે એમાં એસે છે લેટર છે રિપોર્ટ છે બરાબર અહીંયા અહીંયા ઇન્ફોર્મેશનની ચર્ચા છે અહીંયા રાઇટિંગ વિઝ્યુઅલની ચર્ચા છે ફોર્મલ સ્પીચ અને સ્પીચ રાઇટિંગની ચર્ચા છે અહીંયા પ્રિસિસની ચર્ચા છે ટ્રેડિંગ કોમ્પિટિશનની ચર્ચા છે ઇંગ્લિશ ગ્રામરની અંદર અહીંયા પણ દસ માર્ક્સનું ગ્રામર પૂછાશે અને આ જે બધે બધું છે એ તમારું વર્ણાત્મક રહેશે લખવાનું રહેશે ઓકે એમાં ટેન્સ છે વોઇસ છે નેરેશન છે ઓકે આ બધા ટોપિક તમે એકવાર જોઈ લેશો કોન્સેપ્ટ ક્લિયર હવે અહીંયા ત્રીજા નંબરનું પેપર છે હું અહીંયા એની ચર્ચા કરતો નથી કેમ કે જનરલ સ્ટડીઝની અંદર તો ઘણો બધા જ ટોપિક એ લોકોએ આપેલા છે એમાંથી તમને કંઈ પણ વસ્તુ પૂછાઈ શકે છે ઓકે તો હવે તમે બધા સમજી ગયા છો કે તમારે તૈયારીઓ કેવી રીતે કરવી તો ફરીથી એકવાર હું તમને સમજાવી રહ્યો છું કે જે લોકો ફ્રેશર છે જે લોકો અત્યારે ગ્રેજ્યુએશન કરીને અહીંયા બહાર આવેલા છે એ તમામ વિદ્યાર્થીઓ અત્યારે ફક્ત ગ્રુપ બી માં જજો ગ્રુપ એમાં અત્યારે કોઈ ચાન્સ મારતા નહીં ઓકે જો તમારી પકડ હોય તમે શરૂઆતથી જો તમારી જીપીએસસી લેવલની જો તમે તૈયારી કરતા હો તો જ તમે ગ્રુપ નો તમે જવાની ટ્રાય કરશો બાકી અત્યારે એની ટ્રાય કરશો નહીં અને ગ્રુપ એ જે એ લોકો માટે જ છે કે જે લોકો શરૂઆતથી જ જીપીએસસી લેવલની તૈયારી કરતા હતા જેમને પહેલા અગાઉ એક્ઝામો આપેલી છે એ લોકો જે છે ને એ બધા જ એ જીપીએસસીની જે તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ હોય એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં ભરશે તો ચાલશે પણ અહીંયા જ્યારે ફ્રેશર વિદ્યાર્થીઓ છે જે લોકો અત્યાર સુધી એમસીક્યુ બેઝડ જ એક્ઝામો આપેલી છે એ તમામ વિદ્યાર્થીઓ અત્યારે ફક્ત ગ્રુપ બીમાં જ જશો તેવો મારો અહીંયા અંગત મંતવ્ય છે ઓકે થેન્ક યુ વેરી મચ તો તમે લોકોને બધી જ મને લાગે છે સમજણ પડી ગઈ હશે કે એક્ઝામ પેટર્ન કઈ રીતે છે કઈ રીતે બધું પૂછાશે અને કેવી રીતે એ લોકો બોલાવશે કેટલા માર્ક્સ છે ઉત્તીર્ણ થવા માટેના કેવી રીતે કેટેગરી વાઇઝ એ લોકો ડિવાઇડેશન કરેલું છે તો તમને બધા હવે ખ્યાલ આવી ગયો છે આ વિડીયોમાં બરાબર તો તમારા પણ મંતવ્યો જો કંઈ હોય તમને કોઈ કન્ફ્યુઝન હોય તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો ચાલો તો હવે મળીશું પછી જય હિન્દ જય ભારત હવે અહીંયા ઇંગ્લિશની તૈયારી જે છે ને એ આપણા બધા વિડીયોમાં કરી કરીએ છીએ અહીંયા જે ગુજરાત નામના ચેનલની અંદર બરાબર તો ઇંગ્લિશ ગ્રામર માટે તમારે આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે ઓકે થેન્ક યુ વેરી મચ